आगना वीडियो में आप श्रेणीकना प्रकार जोया पे श्रेणीकनी समानता जोई तो श्रेणीकनी समानता एटले आपणे चर्चा करी थी कि बन्ने श्रेणीकना कक्षाओ समान होवी जोईए अने बे श्रेणीकना अनुरूप घटको समान होवा जोईए। त्यार पछी श्रेणीकनो आपणे व्यापक स्वरूप जोयुं हतुं, बराबर। हवे स्वाध्याय आपणे जोईशुं 3.1, एमां प्रथम दाखलो छे। तमने ए श्रेणीक आपेलो छे, तो ए श्रेणीक माटे पहेलो सवाल छे श्रेणीकनी कक्षा, बीजो सवाल छे घटकोनी संख्या, अने त्रीजो सवाल छे घटको A13, A21, A33, A24, A23 लखो। तो आपने श्रेणीक ए आपेलो छे, ए श्रेणीक उपरथी पहला आपणे श्रेणीकनी कक्षा लखवी छे। तो अहीं श्रेणीक आपणने ए आपेलो छे, तो अहीं तमे जोई शको छो कि आ श्रेणीकमां ત્રણ હાર છે। શ્રેણીકની કક્ષા લખવી હોય તો આપણે એમ ક્રોસ એન લખીએ છીએ, પહેલી હાર લખાશે, બીજો સ્તંભ લખાશે। તો આ જે આડી જે છે એ હાર કહેવાશે, ઊભા જે છે ઘટકો એ સ્તંભ કહેવાશે। તો આ પહેલી હાર કહેવાશે, આ બીજી હાર કહેવાશે, અને આ ત્રીજી હાર કહેવાશે। એટલે પહેલા સવાલનો જવાબ શ્રેણીક એની કક્ષા, શ્રેણીક એની કક્ષા એ તમારી આવશે 3 હાર અને 4 સ્તંભ છે, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ અને ચોથો સ્તંભ। તો પહેલા સવાલનો જવાબ મળી ગયો। બીજો સવાલ છે કે ઘટકોની સંખ્યા, તો શ્રેણીકમાં ઘટકોની સંખ્યા લેવી હોય તો એમ ક્રોસ એન પ્રકારનો જે શ્રેણીક છે તો એમ ક્રોસ એન શ્રેણીકમાં ઘટકોની સંખ્યા આપણે શોધવી હોય તો હાર અને સ્તંભનો ગુણાકાર કરી દો એટલા ઘટકો આવશે। તો અહીં આપણે જોઈએ આ શ્રેણીકની કક્ષા 3 હાર અને 4 સ્તંભ છે, એટલે શ્રેણીકના ઘટકોની સંખ્યા આપણે જોઈએ પ્રમાણે હાર ગુણ્યા સ્તંભ, હાર 3 છે એટલે 3 ગુણ્યા સ્તંભ 4 છે, એટલે અહીં આવશે 4 × 12। કેટલા ઘટકો આવશે? 4 × 12, ગણવા તો ગણી લો, આ 4 × 4 = 8, 8 × 4 = 12 ઘટકો થઈ જશે। ત્યાર પછી આપણે ઘટક A13 લેવો છે, A13નો મિનિંગ એ થયો, એ એટલે પહેલો જે 1 છે એ હાર દર્શાવે છે અને આ 3 છે એ સ્તંભ દર્શાવે છે। તો એનો મિનિંગ એ થયો કે પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક, એટલે આ પ્રથમ હાર કહેવાશે અને આ ત્રીજો સ્તંભ કહેવાશે, એટલે આ તમારો ઘટક આવશે A13, કેટલો આવશે? 19। ત્રીજા સવાલનો જવાબ A13 પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક આવશે 19। એ જ રીતે A21 લખેલા છે, A21 એટલે બીજી હાર અને પહેલો સ્તંભ, એટલે બીજી હાર આ કહેવાશે અને પહેલો સ્તંભ, એટલે કયો ઘટક આવશે? 35। એ જ પ્રમાણે A33, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, એટલે કેટલા આવશે? 17, સોરી, ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે આવશે -5, કેટલા આવશે? -5। 24 બીજી હાર ચોથો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ એટલે આવશે 12। અને એ જ પ્રમાણે 23 બીજી હાર ત્રીજો સ્તંભ,
એટલે આવશે તમારે 5/2. હવે દાખલા નંબર છે બીજો, જો કોઈ શ્રેણીકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય, અને જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે? જે શ્રેણીકમાં કેટલા ઘટકો, દાખલા નંબર 2 છે, શ્રેણીકમાં 24 ઘટકો છે, દાખલા નંબર 2માં શ્રેણીકમાં 24 ઘટકો છે, તો એની શક્ય કક્ષાઓ કેટલી આપણે લખી શકીએ? કક્ષા એટલે આપણને ખબર છે એમ ક્રોસ એન, કેટલી શક્યતાઓ આપણે લખી શકીએ? તો પહેલી શક્યતા આવશે 1×24, એક હાર હોય અને 24 સ્તંભ હોય, અથવા 24 હાર હોય અને એક સ્તંભ હોય. ત્રીજી શક્યતા આવશે 12×2, 12×2=24, તો 12 હાર હોય, 2 સ્તંભ હોય, અથવા 2 હાર હોય, 12 સ્તંભ હોય. 24, 6×24, તો 6 હાર હોય, 4 સ્તંભ હોય, અથવા 4 હાર હોય, 6 સ્તંભ હોય. 8×24, 8×24, તો 3 હાર હોય, 8 સ્તંભ હોય, અથવા 8 સ્તંભ હોય અને 3 હાર હોય. તો આટલી શક્યતાઓ આપણે લખી શકીએ છીએ. ટૂંકમાં 24ના અવયવો પાડી દો, 24ના અવયવો લખીએ તો 1, 2, 3, 4, 6, 12 અને 24, આ રીતે તમે લઈ શકો છો. તો જો એવી બે સંખ્યાઓ લો કે જેનો ગુણાકાર તમારો 24 થતો હોય, તો જો 24 એકા 24 આવી જશે, પછી 12×2=24, ત્યાર પછી એક 8 પણ આવશે, 8×3=24, 6×4=24, આ રીતે આપણને મળી જશે. જો એવો જ દાખલો એમાં ને એમાં આપ્યો છે કે શ્રેણીકમાં કેટલા ઘટકો છે, તો 13 ઘટકો છે, તો આની શક્યતા કેટલી? તો 13ના તમે અવયવ પાડો તો 1 અને 13 જ આવશે, કારણ કે 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે અવિભાજ્ય અને સંખ્યાના અવયવ તમે પાડો તો 1 અને પોતે, એના સિવાય કંઈ ના આવે. એટલે આમાં કક્ષાની શક્યતા કેટલી આવે? તો 2 જ આવશે, 1×13 અને 13×1, 2 શક્યતાઓ તમારી આવશે. જો આવો દાખલો ત્રીજો છે, જે શ્રેણીકમાં 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય, અને તેને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ. તો આપણે દાખલા નંબર 2 ગણ્યો એ જ રીતનો દાખલો છે. હવે તો એ તમને હોમવર્કમાં દાખલા નંબર 4 જુઓ કે જો કોઈ એક શ્રેણીક આપ્યો છે, દાખલા નંબર 4 એ શ્રેણીક એ આપ્યો છે, એ આઈ જે, અને એ શ્રેણીક છે તમારો 2/2, એની કક્ષા છે તમારી 2/2. તો આપણે એ શ્રેણીકના ઘટકો લખવા છે, અને તમને એ આઈ જેનું સૂત્ર આપેલું છે. તો પહેલો દાખલો એમાં છે, એ આઈ જેનું સૂત્ર તમને આપેલું છે કે એ આઈ જે બરાબર કૌંસમાં i+j2/2, આવું આપણને સૂત્ર આપેલું હોય, ઘટક સૂત્ર. એના ઉપરથી 2/2 શ્રેણીક લઈએ, એમાં એના ઘટકો આપણે લખવા છે. તો અહીં તમારો શ્રેણીક જો 2/2 છે, 2/2 હોય તો 4 ઘટકો આવશે, 2×4, 4 કયા? તો પહેલાં a 11,
ए बार, ए एकवीस, ए बावीस, आ चार घटकों आवे। चलो हवे पहला आपणे मेळवी दईए ए अगियार। चलो ए अगियार आपणे मेळवीए એટલે અહીં તમારે આઈની કિંમત વન ટુ થશે અને જેની કિંમત પણ વન ટુ થશે, આ સૂત્ર આપણને આપ્યું છે એમાં। તો આ સૂત્રમાં પહેલાં આઈ જે એટલે આઈ બરાબર વન અને જે બરાબર વન, તો આ સૂત્રમાં જ્યાં આઈ દેખાય ત્યાં વન લખો, જે દેખાય ત્યાં વન લખો, એટલે વન પ્લસ વનનો હોલ સ્ક્વેર અપોન ટુ, આમ થશે। ચલો એટલે આનું આપણે સાદું રૂપ આપીએ તો બે, બેનો વર્ગ ચાર ભાગ્યા બે એટલે આવશે બે। ચલો ત્યાર પછી આપણે મેળવીએ એ બાર, તો એ બાર એટલે આઈ બરાબર વન, જે બરાબર ટુ, તો આ સૂત્રમાં જ્યાં આઈ દેખાય ત્યાં વન મૂકો, જે દેખાય ત્યાં ટુ મૂકો, એ વન પ્લસ ટુનો હોલ સ્ક્વેર અપોન ટુ, બેને એક ત્રણ, ત્રણનો વર્ગ નવ અપોન ટુ। ત્યાર પછી આ ઘટક મેળવીએ એ એકવીસ, તો અહીં તમારે આઈ બરાબર ટુ લેવાના છે અને જે બરાબર વન, આ સૂત્રમાં આપણે મૂકી દઈએ તો ટુ પ્લસ વનનો હોલ સ્ક્વેર અપોન ટુ, બેને એક ત્રણ, ત્રણનો વર્ગ નવ, નવ અપોન ટુ આવશે। ત્યાર પછી એ બાવીસ મેળવી કાઢીએ, તો આઈ બરાબર ટુ ને જે બરાબર પણ ટુ, તો આ સૂત્રમાં જ્યાં આઈ દેખાય ત્યાં ટુ મૂકો, જે દેખાય ત્યાં ટુ મૂકો, ટુ પ્લસ ટુનો વર્ગ અપોન ટુ, બે દુના ચાર, ચારનો વર્ગ સોળ થશે, સોળ ભાગ્યા બે કરીએ એટલે આવશે આઠ। તો આ ઘટકો આપણા માગેલા શ્રેણીકમાં મૂકી દઈએ તો આપણો માગેલો શ્રેણીક આપણને આ મળશે, એ અગિયાર એટલે કેટલા બે, એ બાર કેટલા નાઇન બાય ટુ, એ એકવીસ એટલે કેટલા તો નાઇન બાય ટુ, અને એ બાવીસ તો કેટલા તો એઇટ। આ રીતે આપણે ઘટક સૂત્ર આપેલું હોય તો શ્રેણીકના અંદરના ઘટકો આપણે શોધી શકીએ છીએ। આવા ચોથા દાખલામાં બીજા બે દાખલા, બીજો દાખલો સેમ આ જ છે, તો આ પ્રમાણે આપણે શોધી શકીએ। આવો જ દાખલો તમારો પાંચમો છે, થ્રી બાય ફોર મેટ્રિક્સ મેળવવાના છે, થ્રી બાય ફોર શ્રેણીક મેળવીએ, તમને સૂત્ર પણ આપેલું છે, તો તમારે આ રીતે ત્રણ હાર અને ચાર સ્તંભ હોય એવો શ્રેણીક બનાવી અને આ જ રીતે આપણે બાકી બધાના ઘટકો શોધી અને માગેલા શ્રેણીકમાં આપણે મૂકી દેશું। તો દાખલા નંબર પાંચ જોઈએ આપણે, એક દાખલો, જો થ્રી બાય ફોર શ્રેણીક માટે થ્રી બાય ફોર શ્રેણીક આપણે લેવું છે અને એનું તમને સૂત્ર આપેલું છે એ આઈ જે બરાબર વન હાફ માનાંકમાં માઇનસ થ્રી આઈ પ્લસ જે, કેવો શ્રેણીક આપણે જોઈએ છે થ્રી બાય ફોર, એટલે એ શ્રેણીકમાં તમારે ત્રણ હાર અને ચાર સ્તંભ લખવાના છે, ત્રણ હાર અને ચાર સ્તંભ લખવાના છે, એટલે પહેલાં એ અગિયાર, એ બાર, એ તેર, એ ચૌદ, તો જો એક હાર પહેલી હાર થઈ ગઈ, ચાર સ્તંભ થઈ ગયા, પછી અહીં એ એકવીસ, એ બાવીસ, એ ત્રેવીસ, એ ચોવીસ, એ એકત્રીસ, એ બત્રીસ, એ તેત્રીસ અને એ ચોત્રીસ, આટલા ઘટકો તમારે મેળવવા પડે। એટલે અહીં તમારે આઈ બરાબર વન ટુ થ્રી થશે
अने जे बराबर वन टू थ्री फोर सुधी जवु पड़े। चलो आपने आ सूत्र आपेलू से जो आ सूत्र में पहला आपणे ए अगियार मेळवीए तो आ सूत्र में ज्या आई देखाय त्या वन मूको जे देखाय त्या आपणे वन मूकीशुं एटले वन हाफ माइनस थ्री वन प्लस वन मानांकमां। चलो आनु आपणे सादू रूप आपी दईए तो आ माइनस त्रण थशे वन हाफ आ माइनस त्रण थशे प्लस वन। હવે માઇનસ ત્રણ માંથી પ્લસ વન બાદ કરીએ તો માઇનસ ટુ આવશે, માનાંક છે એટલે ધન થઈ જશે એટલે વન હાફ ટુ બાય ટુ ટુ ઉડી જશે એટલે આવશે આપણે વન આવશે। ચલો એ જ રીતે બીજો ઘટક આપણે મેળવી કાઢીએ એ બાર। तो आ सूत्र में आई बराबर वन मूकी दो जे बराबर टू मूकी दो एले वन हाफ माइनस थ्री वन प्लस जे बराबर टू मूकवाना है। आनु सादू रूप आपीए तो माइनस त्रण माइनस त्रण माइनस त्रण प्लस वन એટલે માઇનસ ત્રણમાંથી પ્લસ ટુ બાદ કરીએ એટલે વન રહેશે એટલે પણ કેવા માઇનસ વન માનાંક છે એટલે ધન એટલે જે અહીં આવશે વન હાફ। એ જ પ્રમાણે આપણે શોધી કાઢીએ આ ઘટક શોધી કાઢીએ એ તેર શોધી કાઢીએ તો વન હાફ માનાંકમાં આઈ બરાબર વન જે બરાબર થ્રી એટલે માઇનસ થ્રી વન પ્લસ જે બરાબર થ્રી। તો જો અહીં માઇનસ ત્રણ ગુણ્યા વન એટલે માઇનસ ત્રણ ને પ્લસ ત્રણ એટલે આ ઝીરો થઈ જશે એટલે વન હાફ ઝીરો બરાબર ઝીરો આવશે। એ જ પ્રમાણે એ ચૌદ મેળવીએ તો આઈ બરાબર ફોર મૂકવા પેલા આઈ બરાબર વન મૂકવાના છે જે બરાબર ફોર મૂકવાના છે એટલે વન હાફ માઇનસ થ્રી વન પ્લસ ફોર તો અહીં માઇનસ ત્રણ થશે માઇનસ ત્રણ ગુણ્યા વન એટલે માઇનસ ત્રણ ચારમાંથી માઇનસ ત્રણ જાય એટલે વન વધશે વન હાફ વન ધન છે એટલે આ વન હાફ જ આવશે। ચલો આ પહેલી લાઈન મળી ગઈ। ચલો એ જ રીતે આપણે બીજી લાઈન શોધી શકીએ છીએ તો એ જ પ્રમાણે આપણે એ એકવીસ શોધીએ તો આઈ બરાબર કેટલા મૂકવાના છે ટુ જે બરાબર વન એટલે વન હાફ માઇનસ થ્રી ગુણ્યા બે પ્લસ વન તો અહીં થશે તમારા માઇનસ છ માઇનસ છ પ્લસ વન એટલે માઇનસ પાંચ માનાંક છે એટલે ધન કરી દો એટલે પાંચ બાય ટુ। એ જ પ્રમાણે બાવીસ આઈ બરાબર ટુ જે બરાબર ટુ માઇનસ થ્રી ગુણ્યા બે પ્લસ ટુ અહીં કરો તો માઇનસ સિક્સ માઇનસ સિક્સમાંથી પ્લસ ટુ બાદ કરો એટલે માઇનસ ફોર માનાંક લો એટલે ધન બે વડે ભાગો એટલે બે આવશે। એ જ પ્રમાણે ત્રેવીસ ચલો ત્રેવીસ લઈ લઈએ તો આઈ બરાબર વન જે બરાબર થ્રી તો માઇનસ થ્રી ટુ પ્લસ થ્રી અહીં થશે સિક્સ માઇનસ સિક્સ માઇનસ સિક્સમાંથી ત્રણ પ્લસ એટલે માઇનસ ત્રણ વધશે માઇનસ ત્રણ કેવા માનાંક છે એટલે ધન થઈ જશે એટલે વન હાફ પ્લસ ધન હવે ખબર પડી ગઈ સાદુરૂપ એટલે અહીં આવશે થ્રી બાય ટુ। એ જ પ્રમાણે એ ચોવીસ વન હાફ માઇનસ થ્રી એ આઈ બરાબર કેટલા મૂકવાના બે જે બરાબર કેટલા મૂકવાના ચાર એટલે બે આ પ્લસ ચાર આ માઇનસ સિક્સ માઇનસ સિક્સમાંથી પ્લસ ફોર બાદ થાય એટલે માઇનસ ટુ માઇનસ ટુ માનાંકમાં રહેશે માનાંકમાં માઇનસ ટુ ધન થઈ જશે એટલે ટુ 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 ડી જશે એટલે વન। ચલો એ જ પ્રમાણે આપણે
त्रीजी हारना घटकों मेळवी शकीए तो एज प्रमाणे आपणे त्रीजी हारना घटकों मेळवी काढीए અહીં એ 31 છે એટલે i બરાબર તમારે 3 લેવાના છે અને j બરાબર 1 લેવાને સૂત્રમાં આપણે મૂકતા જાઓ તો 1 હાફ માઇનસ 3 1 પ્લસ માઇનસ 3 3 પ્લસ 1 એટલે અહીં માઇનસ 9 થશે માઇનસ 9માંથી પ્લસ 1 બાદ કરીએ એટલે માઇનસ 8 વધશે માનાંકમાં માનાંક ધન થઈ જાય वन हाफ आठ थे अने अहीं उड़ाड़ो तो चार आवशे चार दुना आठ एज प्रमाणे 32 आई बराबर केटला लेवाना 3 जे बराबर 2 तो माइनस 3 3 प्लस 2 अहीं 9 थवाना माइनस एमांथी 2 करो एटले माइनस 7 अहीं छेद 90 उड़े मानांक छे एटले धन करी दो एटले 7/2 एज प्रमाणे 33 आई बराबर 3 जे बराबर 3 वन हाफ माइनस 3 आई की किंमत 3 जे की किंमत पण 3 मूकी छो 3 तरी 9 पण माइनस 3 एमांथी प्लस 3 ले माइनस 6 धन थई जशे छेद उड़ाड़ो एटले 3 एटले आवशे 3 अने छेल्लो घटक ए 34 आई बराबर 3 જે બરાબર 4 માઇનસ 3 3 પ્લસ 4 આ માઇનસ 9 થવાના માઇનસ 9માંથી 4 બાદ કરો પ્લસ 4 છે એટલે માઇનસ 5 આવશે માનાંક છે ધન કરી દો છેદ નહીં ઉડે એટલે આવશે 5/2 હવે આ બધા જ ઘટકો આ શ્રેણીકમાં આપણે મૂકી દઈએ એટલે આપણો માગેલો 3/4 શ્રેણીક મળી જશે આ શ્રેણીકમાં આપણે મૂકી દઈએ તો જો એ 11 તો એ 11 કેટલા તો 1 તો આની જગ્યાએ આવી જશે તમારો 1 એ 12 તો કેટલા તો 1 હાફ એ 12 તો કેટલા આવી જશે અહીં આવી જશે 1 હાફ એ 13 તો કેટલા આવશે 0 14 તો કેટલા આવશે 1 હાફ ચલો 21 કેટલા આવશે 5/2 22 તો 22 કેટલા આવશે 2 23 કેટલા આવશે 3/2 24 કેટલા આવશે 1 એ જ પ્રમાણે 31 31 કેટલા આવશે 4 32 કેટલા આવશે તો 7/2 33 કેટલા આવશે તો 3 અને 34 કેટલા આવશે તો 5/2 આ રીતે આપણે મેળવી શકીએ છીએ થેન્ક યુ